નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કૃપાલી પરમાર. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ગોગંબા કોંગ્રેસ સમિતિ દ્વારા મહિલા સુરક્ષા અને ખેડૂત ખેતી બચાવો અને યુવાનોને રોજગારી રાધન ગેસ પેટ્રોલ અંતર્ગત ગોગંબા મામલતદારને આવેદનપત્ર આપ્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર મહિલા સુરક્ષા અભિયાન, ખેડૂત ખેતી બચાવો અભિયાન, યુવાનોને રોજગારી અભિયાન ગોગંબા તાલુકામાં છેલ્લા કેટલાય વર્ષોથી દર વર્ષે રોડ નીચલા સ્તરના બને છે અને ધોવાઈ જાય છે. તેને કારણે સરકારની તિજોરી દર વર્ષે ખાલી થઈ જાય છે. જવાબદારો સામે પગલાં લે તેમજ પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસના ભાવ વધારા સામે તેમજ અસહ્ય મોંઘવારીનો વિરોધ કરવા માટે ગોગંબા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. અજીતસિંહ ભટ્ટી પ્રમુખ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ, ચેતનસિંહ પરમાર પ્રમુખ ગોગંબા તાલુકા કોંગ્રેસ સમિતિ, રફીકભાઈ તિજોરીવાલા ગુજરાત પ્રદેશ મંત્રી કોંગ્રેસ, સંજયસિંહ સોલંકી મહામંત્રી ગોગંબા તાલુકા કોંગ્રેસ સમિતિ, ગુલસિંહ રાઠવા પ્રમુખ પંચમહાલ જિલ્લા આદિવાસી સેલ કોંગ્રેસ, તેજેન્દ્રસિંહ પડિયા પ્રમુખ પદના ઉમેદવાર પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસ રહ્યા હતા. રિપોર્ટર વનરાજસિંહ સોલંકી ગોગંબા પંચમહાલ.